ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ફ્રેન્ડ, તમે આગલા વિડીયોમાં જોયું હતું કે ચેતનને આપણે હોસ્પિટલે એડમિટ કર્યા છે અને બધા રિપોર્ટને એવું ચાલુ છે, તો હજી આજે બીજો દિવસ થઈ ગયો અને હજી આજે પણ હજી હોસ્પિટલની અંદર એડમિટ છે. જો કારણ કે કાઉન્ટ ઘટી ગયા છે, એટલે કાંઈ એમ તો તાત્કાલિક તો વધે નહીં, એની વધતા થોડીક વાર લાગે અને વાયરલ તાવ આવે છે, એટલે એવું બધું છે. એટલે એ વાયરલ હોય ને તો શરીરમાં જ જતા બહુ વાર લાગે, એટલે એને બોટલને એવું ચડાવવાનું ચાલુ જ છે. એની અંદર ઇન્જેક્શન જે કંઈ નાખવાનું હોય એ નાખવાનું ચાલુ જ છે. અને મારે હોસ્પિટલના ધક્કા ચાલુ છે, ટિફિન દેવા લેવા આવું, ચા પાણી દેવા લેવા આવું, પછી નવરી હોઉં તો પાછા અહીં બે હોવું, કારણ કે બીજું કોઈ છે નહીં અત્યારે હાજરમાં, એટલે એકલા એકલા એને કંટાળો આવે. સારું છે, આ હોસ્પિટલ નજીક છે એટલે આપણે કંઈ વાંધો ન આવે. ચાલો હું હવે પૂછી લઉં તબિયત કેવી છે. આ બોટલ ચાલુ જ છે કાલની, અને આપણા પેશન્ટ એનો આજ જોવો. પહેલાં છે ને કાલે અહીંયા એની સોય લગાવેલી હતી, બાકી વળી ગઈ ને એટલે જો બીજી જગ્યાએ પંચર પડ્યા, અને ઓલા હાથની અંદર તો જો હાથમાં કાળા કાળા રાઉન્ડ થઈ ગયા. જો આ જોયા, આ બધે છે ને લોહી ચેક કરવા માટે લેસ એનું થઈ ગયું છે, કાળા કાળા છે ને ચાંભા પડી જાય. તો જો હવે આ પાછા બેઠા છે થોડીક વાર, કારણ કે હવે હુઈ હુઈ ને એને કંટાળો આવે છે. હવે તને થતી છે ને ઘરે જાવ, ઘરે જવાનું થતું હોય છે ને કે જલ્દી ઘરે હોય. ડૉક્ટર કીધું છે કાલે આ તાવ નહીં આવે ને તો કાલ રોજા આપી દે હે, આજનો દિવસ તો તમારે કાઢવો જ પડશે. હું બીજું તબિયત કેવી લાગે છે? એમ કાલ કરતા ફેર છે, બેટર ફીલ કરું છું કાલ કરતા. એવું છે, એનું મોઢા પરથી જ લાગે છે ને, તો કાલ તો મૂંઝાઈ ગયેલું મોઢું હતું, માથું પકડાઈ ગયું હતું ને બધું. હા, વાયરલ હોય એટલે એ બધું થાય જ, અને વાયરલ હોય એટલે આને એક તકલીફ કે કણ ઘટી જાય એટલે ઇમ્યુનિટી તમારી ઓછી. મસાલો છાટીને ખાઈ લેવાનું હોય, દવા કેટલી હોય, દવા પીવી સારી કે ડ્રેગન ફ્રૂટ ખાવું સારું? દવા પીવી સારી કે ડ્રેગન ફ્રૂટ ખાવું સારું? બે સારું ન હોય, ગમે તે એક જ સારું હોય. આ બાટલો હવે પતે પછી જો બીજા છે, જો હું તમને બતાવું બીજા બે બાટલા ચડી છે. હા જો, આટલી વસ્તુ તો હજી બાકી છો, એટલું હજી બાકી. બે નાની બોટલ છે અને એક મોટી બોટલ છે. કાલ સવાર સુધીનો મામલો છે, એક રાત તો હજી તમારે અહીંયા કાઢવી જ પડશે હોસ્પિટલમાં. બીજું ક્યું તેલ પીવા? રાઈટ, એક ની બે કાઢે. મેડમ ને કહે છે કે મચ્છર બહુ છે. એવું છે? નવસારી તો મચ્છર નું ઘર છે. સ્પેશિયલ રૂમ લીધો એમાં મચ્છર, જેનો લીધો તો હું થાત. અને સ્પેશિયલ રૂમ છે, એસી તો છે એટલે, પણ એસી ચાલુ તો કરાય નહીં, આપણને બીમાર હોય એસીની જરૂર નથી. અને અહીંયા ટીવીની જરૂર છે તો ટીવી નથી, આવું છે તે મિત્રો આવું છે, શું કરું. તો ભાઈ આ તો છે ને બે ઘડી હસી મજાકની વાત છે, ટીવી કે ગમે એવી ટીવી હોય, ગમે એવી ફેસિલિટી હોય કે ગમે એવું એસી હોય, હોસ્પિટલ ઈ હોસ્પિટલ બરોબર ને, હોસ્પિટલ થી ભગવાન બધાય દૂર રાખે આપણે તેટલી પ્રાર્થના કરીએ. બીજું તો હું અને બસ, હમણાં જો થોડીક વારમાં ડૉક્ટર આવવાના છે, ચેક કરશે શું છે શું નહીં એ કહેશે. હમણાં તો જો હમણાં છે ને કહી દે ને ડૉક્ટર આવશે, હમણાં ડૉક્ટર આવીને ગયા, હું નીચે થોડીક દવા ને એવું લેવા ગઈ ને ત્યાં ડૉક્ટર આવ્યા હતા, અને શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે એવું કીધું કે હવે જે તમારા કાઉન્ટ છે એ વધતા જાય છે, તો એ લગભગ
કે કરજત રોકવું પડશે, આવતીકાલે કદાચ ડિસ્ચાર્જ આપવું પડશે. સારું, જો ડોક્ટર એવું કીધું છે એટલે સારા સમાચાર છે કે એને અકાઉન્ટ છે ને કાલે 49,000 હતા, આજે 66,000 થઈ ગયા છે એટલે વધે છે અકાઉન્ટ, એટલે વાંધો નથી, કાલે ડિસ્ચાર્જ આપી દેશે. તો જો હું અહીંયા બેઠી છું 7 વાગ્યા સુધી બેસીશ, 6:30-7 પછી ઘરે જઈને ટિફિન બનાવીશ, પછી પાછું ટિફિન અહીંયા દેવા આવવાનું હોય તો બેસીશ થોડીક વાર, કારણ કે આને પછી 1 લાખ પછી કંટાળો આવે, બરાબર ને? મારે હથવારો કરાવવા આવવું પડે. ચાલો હવે ટાઈમ કાઢીએ છીએ, બીજું શું કરવાનું દવાખાનામાં. તો જોવા તાવ માપે છે, ટેમ્પરેચર માપવા માટેનું મૂક્યું છે મશીન, જોઈએ કેટલું ટેમ્પરેચર આવે છે. તાવ જેવું લાગે છે, એ તો વાયરલ હોય એટલે થોડોક તેવું રહે. હવે જોઈએ કેટલું આમાં ટેમ્પરેચર બતાવે છે. જો બીપ બીપ વાગવા માંડ્યું, કેટલું છે? 99.2. તો જો અમે તાવનું ટેમ્પરેચર ચેક કર્યું 99.2 છે, અને આ બોટા ચડે છે એની અંદર ઇન્જેક્શન નાખવાનું હતું, તો એ જો સિસ્ટર આવીને ઇન્જેક્શન નાખી ગયા છે, એટલે આવું ટ્રીટમેન્ટ એનું છે ને નાની મોટી ચાલ્યા જ કરે છે. હવે જો આને ઊંઘ આવે છે એટલે આપણે લાઇટને બધું બંધ કરી દીધું, અને હવે હું જાઉં છું બરાબર, હવે ટિફિન બનાવીને હમણાં મોકલાવીશ, કાલ સવારે હું પાછી આવીશ. ઈશારા કરે છો? હારું હાલો, તો હું હવે જાઉં, એ ભલે આરામ કરતા, અને પછી હમણાં પ્રકાશભાઈ છે ને એ આવશે એને હથવારો કરાવવા, આપણે ટિફિન ને એવું બનાવી રાખીએ. હાલો તો હું ઘરે જાઉં છું હવે. તો જો મિત્રો, હું છે ને હવે હોસ્પિટલથી ઘરે આવી ગઈ છું, અને હવે રસોઈ પાણીને એવું બનાવી લઉં, કારણ કે હવે ટિફિન મોકલવાનો ટાઈમ થઈ ગયો છે. હું હોસ્પિટલેથી આવું ને તો 6:30-7 જેવું થાય ઘરે આવું ને, ત્યાં 7 વાગે ત્યાં સુધી આપણે ટિફિન રેડી કરી દઈ. અને આજે તો એને છે ને ઓળો ને એવું ખાવાનું મન થયું છે, તો ઓળો ને ભાખરીને એવું મોકલવાનું છે. ભાઈ એ જેટલું મોકલ્યું ને એમ કે થોડું મોકલ્યું, પણ થોડું મોકલ્યું ને એમાંય પાછળ એને ભાવતું જ નથી ત્યાં ખાવું, એવું થઈ ગયું સાવ. અને ડૉક્ટરે બધા જો રિપોર્ટ કર્યા જ છે, અમુક રિપોર્ટ કે સાંજે આવશે ને અમુક કાલે આવશે ને એવું બધું છે ને, હજી એકાદ દિવસ તો હોસ્પિટલમાં રહેવું જ પડશે, કારણ કે ડૉક્ટર 3 દિવસ તો રાખે જ, કાઉન્ટ ઘટી ગયા હોય ને એટલે. આની પહેલાં 2-3 વર્ષ પહેલાં આવું થઈ ગયું હતું ચેતનને, ત્યારે પણ કાઉન્ટ ઘટી ગયા, પણ ત્યારે છે ને ડેન્ગ્યુની અસર હતી, આ વખતે ડેન્ગ્યુની અસર નથી પણ વાયરલ થઈ ગયું છે, એટલે હોસ્પિટલમાં તો હજી કાલનો દિવસ તો રહેવું જ પડશે. તો બધું છે મિત્રો, તો ચાલો હવે હું રસોઈની તૈયારી કરવા માંડું, અને આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને ચેતન જલ્દીથી સાજા થઈ જાય એવા બધાએ આપણા સબસ્ક્રાઈબર મિત્રો ભગવાનને પ્રાર્થના કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં.